हेलो फ्रेंड्स, जन्यु फिजिक्स में आप सबनों स्वागत है। लास्ट लेक्चर ने अंदर आपने एक दाखिल कम्प्लीट थे तो बराबर है। आई थिंक अपने आठमो दाखिल कम्प्लीट करेलो तो बराबर, नवमो जाते आपेलो तो, अने त्यार पछी आपणे आजना लेक्चर ने अंदर आपणे दसमो दाखिल जोईशुं। बराबर, ओके। दसमा दाखलानी रकम अहींया पर आपी छे, आपणे बोर्डनो 50% भाग खाली जे छे रकम ज रोकी छे। बराबर छे, काई वांधो नहीं, पण आपणे दाखिल समझवानी कोशिश करीए रकम। बराबर, અહીં એ બી સી ડી ચાર ક્વેશ્ચન આપેલા છે એકની અંદર, તો આપણે એક 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 પ્રશ્ન ઉઠાવતા જઈશું અને એના આન્સર આપણે લખતા જઈશું। બરાબર, તો એક્ઝેક્ટલી અહીંયા ચાર અહીંયા પર તમે જોઈ શકો છો, ચાર અલગ 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 પ્રશ્નો છે। ઓકે, ચાલો। તો એક ખેલાડી જે છે 29.4 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી એક દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે, શું કહેવા માગે છે? કોઈ એક ખેલાડી જે છે, ઓકે, આપણે ખેલાડી દોરી દઈએ, એ શું કરે છે, એક દડો જે છે એના હાથમાં, એને ક્યાં ફેંકે છે? ઉપર તરફ ફેંકે છે। ઓકે, તો દડો શું થશે? અહીંયાથી ઉપર જશે આ રીતે, અને ત્યાર પછી ત્યાંથી પાછો શું આવશે? નીચે પણ આવશે। બરાબર, દડો, ઓકે, તો અહીંયાથી ઉપર તરફ ફેંકે છે, આ દિશામાં ફેંકે છે, તો પ્રારંભિક વેગ કેટલો થાય એ સમયે? કેટલા વેગથી ફેંકે છે? 29.4 મીટર પર સેકન્ડના પ્રારંભ વેગથી દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે। ક્લિયર, ચાલો। તો આના માટે આપણને શું કહે છે એ જોઈએ, આપણે એ ક્વેશ્ચનનો આન્સર જોઈએ। ઉધ્વ દિશામાં ગતિ કરે છે ત્યારે પ્રવેગની દિશા જણાવો, જ્યારે ઉપર તરફ દડો ગતિ કરે છે ત્યારે પ્રવેગની દિશા કઈ હશે એમ કહે છે। ઓકે, તો આપણે પ્રવેગની દિશા બે રીતે નક્કી કરી શકીએ। ચાલો, તો એક રીત જોઈએ આપણે એમાંથી પહેલી, તો કે અહીંયા પર પદાર્થનો વેગ જે છે, પદાર્થ નોર્મલી આ દિશામાં ગતિ કરે છે, આપણે પ્રવેગ વિશે જોયું હતું। જો પદાર્થના વેગમાં વધારો થાય, શું કીધું હતું? જો પદાર્થના વેગમાં વધારો થાય તો પ્રવેગની દિશા કઈ આવશે? તો કે જે વેગની દિશા છે એ પ્રવેગની દિશા લેવામાં આવે છે, અને જો પદાર્થના વેગમાં ઘટાડો થાય તો પ્રવેગની દિશા એ જે દિશામાં પદાર્થનો વેગ છે એનાથી વિરુદ્ધ દિશામાં લેવામાં આવે છે। ક્લિયર, ખ્યાલ છે ને બધાને? ચાલો, તો અહીંયા પર પદાર્થનો વેગ જો, તો ઉપર ઉપર જાય જાય એમ શું થાય? પદાર્થનો વેગ કેવો થતો જશે? ઘટતો જશે, ઘટીને અહીંયા અંતિમ વેગ તો ઝીરો થઈ જશે, તો પદાર્થનો વેગ શું થાય છે? ઘટતો જાય છે, એટલે વેગની દિશા કઈ, પ્રવેગની દિશા કઈ દિશામાં છે? વેગની વિરુદ્ધ દિશામાં છે ને, વેગ શું થતો જાય છે? ધીરે ધીરે ઘટતો જાય છે, વેગ આ દિશામાં છે। ઓકે, જેમ 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 ઉપર જેમ વેગ શું થાય? ઘટતો જાય, તો પ્રવેગની દિશા કઈ છે? વેગથી વિરુદ્ધ દિશામાં, એટલે પ્રવેગની દિશા આ રીતે છે, નીચે તરફ। બરાબર, અને તો આપણને પૂછ્યું છે ઉધ્વ દિશામાં ગતિ કરે તો પ્રવેગની દિશા, તો જો ઉપરને આપણે ઉધ્વ દિશા કહીએ ને, તો આને કઈ કહેવાય છે? અધો દિશા કહેવાય। કઈ કહેવાય? અધો દિશા। ઓકે, તો ડાયરેક્ટ આન્સર લખે છે, તો ઉધ્વ દિશામાં ગતિ કરે તો પ્રવેગની દિશા કહે છે, તો કે અધો દિશામાં છે। બરાબર, મેં કીધું બે રીતે હું શીખવાડું, તો એક રીતે તો આપણે વાત કરી દીધી, હવે બીજી રીતે વાત કરીએ, તો કે ભાઈ અહીંયા પર પૃથ્વી છે, સમજો આ ભાઈ જે ઊભા છે પૃથ્વી ઉપર ઊભા છે ને, તો હંમેશા કોઈ પણ પદાર્થ પર પ્રવેગ ગુરુત્વાકર્ષણ બળ આ દિશામાં લાગશે, એના કેન્દ્ર તરફ, પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે, એટલે પદાર્થ પર તમે જ્યાં ઊભા છો ત્યાંથી ત્રાસી થઈ લીટી હંમેશા કઈ તરફ હોય છે? નીચે તરફ હોય છે। બરાબર ને, પૃથ્વીના કેન્દ્ર તરફ પ્રવેગ હોય છે, એટલે હંમેશા ગુરુત્વ પ્રવેગ જે છે, અમે ગુરુત્વ પ્રવેગ જ લાગશે ને, પ્રવેગ કેટલો છે? ગુરુત્વ પ્રવેગ જેટલો ને, તો એ કઈ દિશામાં હોય છે? હંમેશા જમીન તરફ જ હોય છે, મીન્સ કે હંમેશા નીચે તરફ જ હોય છે। ક્લિયર, ખ્યાલ આવે છે બધાને? તો બીજી મેથડ કે ઓલવેઝ શું થશે? નીચે તરફ જ હશે। ક્લિયર, ચાલો, તો એનો ઓપ્શન ખ્યાલ આવી ગયો બધાને? ઓકે, ચાલો હવે બીજો ઓપ્શન જોઈએ, મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ વેગ કેટલો હશે અને પ્રવેગ કેટલો હશે? તો કે આપણને ખબર છે કોઈપણ પદાર્થને ઉપર ઉલાડીએ તો આપણને પ્રવેગ, તો આપણને વેલ્યુ કેટલી છે પ્રવેગની વેલ્યુ? તો કે એ બરાબર જી, મતલબ કે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, જેટલી કઈ દિશામાં છે? એ પણ અધો દિશામાં હશે, નીચે તરફ, એમ અધો દિશામાં। ઓકે, હવે મહત્તમ બિંદુએ પહોંચે છે પદાર્થ, દાખલા તરીકે ગતિ કરતો કરતો અહીંયાથી ક્યાં જાય છે? અહીંયાથી મહત્તમ ઊંચાઈ પહોંચે, તો અહીંયા શું થઈ જાય? પદાર્થ એક સેકન્ડ, એક નોર્મલ ક્ષણ માટે, સેકન્ડ નહીં, નોર્મલ ક્ષણ માટે પદાર્થ શું થઈ જશે? જે સ્થિર થઈ જાય છે, આ પદાર્થ જે છે નીચેથી શું થાય છે? ઉપર તરફ ગતિ કરે, ધીરે ધીરે વેગમાં ઘટાડો થાય, ઘટાડો થાય, ઘટાડો થાય, મહત્તમ ઊંચાઈ પદાર્થ કેવો થઈ જાય? સ્થિર થઈ જાય છે, અને ત્યાંથી પાછું શું આવશે? નીચે તરફ ગતિ કરવા લાગે છે, તો મહત્તમ ઊંચાઈ જે છે ત્યાં પર પદાર્થ કેવો થઈ જાય છે? સ્થિર થઈ જાય છે। તો તમે કહી શકો કે મહત્તમ ઊંચાઈ પદાર્થનો વેગ કેટલો હશે? તો કે ઝીરો હશે। ઓકે, અને પ્રવેગ કેટલો હશે?
तो आपने खबर है प्रवेगनुं मूल्य तो ऑलवेज होय, केम के वेग जे छे क्यारे जीरो थयो, तो के पहला के वेग हतो अने पछी वेग जीरो थई गयो, तो वेग हतो समथिंग एमांथी घटीने जीरो थयो ने टी समय में, बराबर छे? ख्याल आवे छे? अहींया 22.29.4 हतो त्यांथी लईने जीरो थयो टी समय में, तो दरेक क्षणे प्रवेग तो एना पर हमेशा लागे छे, बराबर? अने प्रवेग केटलो लागतो छे एना पर? तो के प्रवेग जे लागे छे गुरुत्व प्रवेग जेटलो लागशे, केटलो? 9.8 मीटर पर सेकेंड स्क्वेर, जेटलो कई दिशामां? अधो दिशामां। प्रवेगनी वेल्यू केटली हशे? 9.8 मीटर पर सेकेंड स्क्वेर जेटली हशे, अने कई दिशामां हशे? अधो दिशामां, मतलब के नीचे तरफ हशे, बराबर छे? ख्याल आवे छे बधाने? पक्कू? ओके, चलो त्यार पछी हवे त्रीजो क्वेश्चन आपणने एवुं कहे छे, तो के महत्तम ऊंचाई एक्स बराबर जीरो ने टी बराबर जीरो लो, तथा नीचे तरफ ने दिशा ने धन एक्स अक्ष गणो। ओके, शू कहे? अपने नॉर्मली ऊपर तरफ ने दिशा ने अपने वाई लेता था, ने नीचे तरफ ने दिशा ने अपने कई कहता था? वाई डेस कहता था ने। हवे आ उल्टू विचारवानुं कहे छे आ लोको आपणने, कि नीचे तरफ ने दिशा ने धन एक्स अक्ष गणो, मतलब कि आपणे आने ऋण लेता था अने ऊपर जाए ने धन कहता था, तो हवे शू कहे छे आपणने? के जे नीचे तरफ जाए छे ने धन एक्स गणो। ओके, चलो आपणे आनाथी थोड़ो अलग गणीए, नीचे तरफ जाए छे ने आपणे शू कहेवानुं छे? धन एक्स अक्ष। जो कि एक्झेक्टली बधुं उल्टू ज लेवानुं कहे छे, आपणे वास्तविकता जेટલું સાથે નથી। ઓકે, પણ એ લોકો ચકાસવા માગે છે કે આપણે બધા કોન્સેપ્ટ ક્લિયરલી ડાયરેક્શન સાથે માઇન્ડમાં ઘૂસ્યા છે કે નહીં, એટલા માટે થઈને પૂછે છે. ઓકે, ક્વેશ્ચન. તો ઉધ્વ દિશા અને અધો દિશામાં સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો દર્શાવો. ચાલો, આ દિશા જે છે એને આપણે એક્સ અક્ષ કીધી, નીચે તરફની, તો ઉપર તરફની અક્ષ કઈ થવાશે? આપણી એક્સ ડેસ અક્ષ કહેવાશે. તો પદાર્થ જ્યારે ઉધ્વ દિશામાં ગતિ કરતો હોય ત્યારે, ઓકે, ચાલો, ક્યારે પદાર્થ ઉધ્વ દિશામાં ગતિ કરે ત્યારે શું છે સ્થાન? સ્થાન જે છે સ્થાનાંતર ઉપર તરફ જાય છે તો કેવું આવશે? ચેક કરો, તો ઉપર તરફ જાય છે તો એક્સ ડેશ અક્ષ તરફ જાય છે ને, એટલે કેવું આવશે? નેગેટિવ આવશે. ઓકે, વેગ, વેગ પણ ઉપર તરફ જાય છે તો કેવું આવશે? નેગેટિવ આવશે. ઓકે, અને પ્રવેગ, પ્રવેગ કઈ દિશામાં લાગતો હશે? પદાર્થ પર નીચે તરફ જ ને. ઓકે, પ્રવેગ તો ઓલવેઝ નીચે તરફ જ લાગે છે, તો નીચે તરફ લાગે છે તો પ્રવેગ કેવો લઈશું આપણે? એ બરાબર પોઝિટિવ લઈશું. જ્યારે આપણે ઉપર આને વાય અક્ષ કીધી હતી ત્યારે આપણે પ્રવેગ જોયું નીચે માઇનસ આવતા હતા, માઇનસ વી લગતા હતા, આપણે નીચે તરફ આવતો હતો ને ત્યારે મુક્ત પતન કરતા પદાર્થ માટે, હે ને, ત્યારે શું થયું હતું? સ્થાનાંતર આપણે માઇનસ લીધું હતું, ગુરુત્વ પ્રવેગ પણ માઇનસ લેવો પડ્યો હતો. કેમ? તો કે ઉપર વાય અક્ષ, નીચે વાય ડેશ અક્ષ, આ એનાથી ઉલટું કે છે. તો શું થશે? સ્થાનાંતર કઈ દિશામાં ઉપર તરફ જાય તો નેગેટિવ આવશે, બરાબર? ઓકે, વેગ કેવો છે? ઉપર તરફ જ જાય છે તો નેગેટિવ આવશે. સ્થાનાંતર નેગેટિવ તો ઓલવેઝ વેગ નેગેટિવ જ થાય ને. પ્રવેગ જે છે એ કેવો આવશે? પોઝિટિવ આવશે, કેમ કે પ્રવેગ જે છે નીચે તરફ લાગતો હોય ને, એટલા માટે તેને. ઓકે, આ ક્યારે છે? પદાર્થ ઉધ્વ દિશામાં ગતિ કરે ત્યારે. હવે પદાર્થ અધો દિશામાં ગતિ કરે એના માટે જોઈએ. પદાર્થ અધો દિશામાં ગતિ કરે ત્યારે, ઓકે, શું થશે ત્યારે? સ્થાનાંતર ઉપરથી નીચે આવે છે. ઓકે, હવે પદાર્થ શું થાય? ઉપરથી નીચે આવે છે. કઈ દિશામાં આવે? તો કે ધન એક્સની દિશામાં જ આવે છે. તો સ્થાનાંતર આપણું કેવું થશે? પોઝિટિવ થશે, કેમ કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 નીચે તરફ આવે તો વધતું જાય ને, એટલે પોઝિટિવ થશે. એટલે સ્થાનાંતર કેવું આવશે? પોઝિટિવ. વેગ, સ્થાનાંતર પોઝિટિવ તો વેગ પણ પોઝિટિવ આવે, પોઝિટિવ આ રીતે લખાશે, બરાબર? ધન કહેવાય છે પોઝિટિવ ધન, અને નેગેટિવ એટલે ઋણ. ઓકે, તમે આમ પણ લખી શકો, નેગેટિવ આવે એટલે કે ઋણ મળે છે, અહીંયા પણ લખી શકો ઋણ મળે છે, અને અહીં પોઝિટિવ મળે મતલબ કે ધન મળે છે. ઓકે, વેલોસિટી પણ કેવી મળે? પોઝિટિવ મળે, અને પ્રવેગ જે છે, પ્રવેગ જે છે ઓલવેઝ નીચે તરફ જ હોય ને પ્રવેગ, તો એ તો કેવો હોય છે? આપણો ધન જ રહેશે, બરાબર? મતલબ કે પોઝિટિવ મળે છે. ખ્યાલ આવે છે બધાને? પ્રવેગ હંમેશા નીચે તરફ જ છે, તો આ રીતે વિચારે તો આપણને પ્રવેગ ઓલવેઝ પોઝિટિવ જ મળે છે. ઓકે, જ્યારે આપણે ઉપર વાય અક્ષ લીધી, નીચે વાય ડેશ અક્ષ લીધી હતી ને મુક્ત પતન પાટે, ત્યારે પ્રવેગ આપણો નેગેટિવ થયો હતો, ખ્યાલ હોય તો, બરાબર છે? ચાલો, તો ખ્યાલ આવે છે બધાને? તો ચાલો, આપણે એ, બી અને સી ત્રણના આન્સર આપણે આપી દીધા. હવે આપણે ડી જે છે એના આન્સર આપણે આપીએ, બરાબર?
ઓકે, ડેની અંદર આપણે દાખલો ગણવાનો કીધો છે, એટલા માટે થઈને આપણે જગ્યા જોશે તો બધું સાફ કરીએ. દડો કેટલો ઉપર જશે, શું કીધું છે? જ્યારે જે ખેલાડી જે છે દડાને ઉપર તરફ ઘા કરે છે, બરાબર ને, દડાને ઉપર તરફ ઘા કરે છે તો મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરે છે તે આપણે શોધીને આપવાની છે. ઓકે, અને પછી ખેલાડીના હાથમાં કેટલા સમયમાં દડો આવશે એ પણ આપણે શોધીને આપવાનું છે. ચાલો, તો ખેલાડી શું કરે છે? ઓકે, ડીનો આન્સર આપીએ છીએ. ખેલાડી શું કરે છે? અહીંયા પર ઊભો છે, ત્યાંથી એક દડાને છે ઉપર તરફ ફેંકે છે. ઓકે, ઉધ્વ દિશામાં. તો એનો પ્રારંભિક વી ઝીરો બરાબર કેટલા થશે? 29.4 મીટર પર સેકન્ડ થશે. અંતિમ વેગ કેટલો થશે? તો કે ઝીરો. અહીંયા પર પહોંચે છે ત્યારે એનો અંતિમ વેગ કેટલો થઈ જશે? ઝીરો ને, બરાબર. અને ત્યાર પછી પ્રવેગ કેટલો લેવાશે? આપણે નીચે તરફ હોય, વેગ ઉપર તરફ છે, પ્રવેગ નીચે તરફ હોય. અથવા બીજી રીતે પણ અહીંયાથી દડો ઉપર જાય છે તો આપણને ખબર છે શું થશે, વેગમાં ઘટાડો થશે ને, એટલે કેટલો લેવો પડશે? પ્રવેગ -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવો પડે. ઓકે, ચાલો, તો આપણે શું કરવાનું છે, કેટલી ઊંચાઈ સુધી જશે, મતલબ કે આ ડી શોધવાના છે ને, ડી બરાબર એચ બરાબર કેટલા, કેટલી ઊંચાઈ સુધી જશે. ઓકે, તો આપણે અહીંયા ટાઈમ નથી આપ્યો, ડી શોધવાના છે. એવું કોઈ સૂત્ર સિલેક્ટ કરો કે જેની અંદર ટાઈમ ન હોય, બરાબર. તો આપણને ખબર છે કે વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર બરાબર 2ax, આમાં ટાઈમ નથી. ચાલો, અંતિમ વેગ કેટલો છે? તો કે ઝીરો. તો ઝીરોનો વર્ગ માઇનસ પ્રારંભિક વેગ કેટલો છે? તો કે 29.4, એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ના 2. એ કેટલા મળે છે? -9.8 ઇન્ટુ એક્સ, આપણે સ્થાનાંતર હાઇટ શોધવાની ને, એક્સ બરાબર એચ, અથવા તો ડી પણ કહીજો, 2ad, તો ડી બરાબર આપણે એક્સ લીધું છે, એક્સ બરાબર એચ બરાબર શોધવાના છે. રેડી? ઓકે, સો આ -29.4 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પહેલાં થશે -19.6 થશે, ગુણાકાર કરો તો, બરાબર એચ. ઓકે, માઇનસ માઇનસ બે સાઈડ છે તો કેન્સલ થઈ જશે. ઓકે, તો અહીંયા ઉપર શું થશે? 29.4 ગુણ્યા 29.4 ના છેદમાં શું થશે? 19.6 ઇઝ ઇક્વલ ટુ એચ. ઉપરના બેનો ગુણાકાર કરો, ભાગ્યા તમે 19.6 કરો, કેટલો જવાબ મળે છે આપણને? સો એચ ઇઝ ઇક્વલ ટુ 44.1 મિનિટ, સોરી મીટર. કેટલો? એચ બરાબર 44.1 મીટર મળે છે. તો આપણે ક્વેશ્ચનનો આન્સર લખીએ, તો દડો કેટલો ઉપર જશે, તો આન્સર લખે માટે દડો કેટલો ઉપર જશે? 44.1 મીટર જેટલો ઉપર જશે. ખ્યાલ આવ્યો શું કર્યું આપણે આ પ્રોસેસની અંદર, બરાબર? પ્રારંભિક વેગ આપણને આપ્યો છે 29.4 મીટર પર સેકન્ડ લઈ લીધા, વેલોસિટી આપણે ઝીરો, અંતિમ વેગ ઝીરો થશે, એસેલરેશન આપણે ખબર -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે, અને એચ બરાબર શોધવાના છે. ઓકે, હવે અહીંયા પર બસ આપણે અહીંયા લખી નાખ્યું ઉપર જશે, એટલે માઇનસ પ્લસ નિશાની તમારે કોઈ એની જરૂર રહેતી નથી, બરાબર. આપણે કહી દીધું ઉપર તરફ જશે, દેટ્સ ઇટ. અહીંયા કોઈ માઇનસ પ્લસની નિશાની તમે આ રીતે દાખલો ગણશો તો પણ ચાલશે, બરાબર. અહીંયા કોઈ માઇનસ પ્લસ નિશાની લેવાની જરૂર નથી, કેમ કે આપણે કહી દીધું છે કે એટલો ઉપર જાય છે, નીચેથી ઉપર તરફ જાય છે, એટલા માટે. ક્લિયર? ઓકે, ચાલો, હવે એમાં ને એમાં બીજો ક્વેશ્ચન પૂછ્યો છે, કેટલા સમય પછી ખેલાડીના હાથમાં દડો આવશે? શું કહે છે? કેટલા સમય પછી ખેલાડીના હાથમાં દડો પાછો આવે છે? તો દડો આપણે ક્યાંથી ક્યાં જાય છે પહેલાં? તો કે પહેલાં તો નીચેથી ઉપર જાય છે, અને પછી ઉપરથી નીચે આવે છે, બરાબર. તો કેટલા સમયમાં દડો પોતાના હાથમાં આવશે આપણે ટાઈમ શોધવાનો છે. આપણે કોઈ પદાર્થ જે છે નીચેથી ઉપર ફેંક્યો હોય, બરાબર, કોઈ પદાર્થ જે છે એને આપણે નીચેથી ઉપર તરફ ફેંક્યો હોય તો શું થશે? અહીંયાથી આ ઉપર જાય અને પાછો નીચે આવશે. હવે એક વસ્તુ ખ્યાલ હોય છે, જેટલા વેગથી તમે ઉપર તરફ ફેંકો છો ને, એટલા વેગથી એ તમારા હાથમાં પાછો આવશે. ઓકે, હું થોડાક સ્પીડથી ફેંકું તો એટલી એટલી સ્પીડથી હાથમાં પાછો, ખૂબ જ વધારે સ્પીડથી ફેંકું છું તો એટલી એટલી સ્પીડથી મારે પાછે આવશે, બરાબર. કેમ કે પદાર્થ નીચેથી ઉપર જવા માટે જેટલા વેગથી જાય છે એટલો જ વેગ પાછો એ નીચે આવશે ને ત્યારે ધારણ કરી લેશે, બરાબર. અને નીચેથી ઉપર જવા માટે જેટલો સમય લાગે છે કોઈ પદાર્થને, એટલો ને એટલો સમય ઉપરથી નીચે આવવા માટે પણ લાગે છે. તો આપણે એક કામ કરીએ,
નીચેથી ઉપર જવા માટે કેટલો સમય લાગે છે આપણે શોધી નાખીએ, ગુણ્યા બે કરી નાખશું. કેમ? તો કે જેટલો સમય નીચેથી ઉપર જવા માટે લાગે છે એટલો સમય ઉપરથી નીચે આવવા માટે લાગે છે. તો કુલ લાગતો સમય કેટલો થશે? ટી વન પ્લસ ટી ટુ, મતલબ કે ટુ ટી. તો એને મલ્ટીપ્લાય ટુ કરી નાખશું એટલે કુલ સમય આપણને મળી જશે. ક્લિયર? ચાલો જોઈએ. તો કે આના માટે જો ઉપર તરફ દડો જાય છે ત્યારે, દડો ઉપર જાય ત્યારે ત્યારે આપણે લાગતો સમય જોઈએ. તો પ્રારંભ વેગ કેટલો થશે? વી ઝીરો થશે. વી ઝીરો વેગથી ઉપર તરફ ફેંકી અંતે વેગ ઝીરો, પ્રવેગ કેટલો થશે? માઇનસ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, આપણે હાઇટ નથી શોધવાની, હવે આપણે શું શોધવાનું છે? આની આ જ કન્ડિશન એમાં આપણે શોધીશું ટી બરાબર કેટલા. ઓકે, તો એવું કોઈ સૂત્ર પસંદ કરો કે જેમાં ટી હોય. ઓકે, અને આ બધી બાકીની બધી વસ્તુ છે. તો વી બરાબર વી ઝીરો પ્લસ એ ટી. ઓકે, વેલોસિટી વી બરાબર વી ઝીરો પ્લસ એ ટી. સર, તમે આ સૂત્રો બધા કઈ રીતે મૂકો છો? ઓકે, ગમે ત્યારે તમે ત્રણમાંથી કોઈ એક જ સૂત્ર મૂકો ને તો તમારો જવાબ આવે. અમે તો સર જાતે ટ્રાય કરીએ છીએ તો પહેલી વખત તમારું સૂત્ર મૂકી જવાબ જ નથી આવતો. થાય છે એવું ક્યારે? જો તમે એમસીક્યુ કે સૂત્ર જાતે ગણતા, દાખલાઓ જાતે ગણતા હોય તો કે સર તમે જે સૂત્ર એપ્લાય કરો તમારે પાછું ઓળવાનું થતું જ નથી. જ્યારે અમારે શું થાય છે, મેં એક સૂત્ર મૂક્યું એમાં જવાબ નથી આવતો, પછી બીજું સૂત્ર એપ્લાય કરું છું એમાં નથી આવતો, ક્યારેક તો ત્રીજા સૂત્રે એ જવાબ આવે છે. એવું થાય, કારણ શું છે એનું? તો કે આપણે પહેલાં હું તમને દરેક વખતે શક્યતા કહું છું. જો જો જ્યારે મેં આવડા દાખલો હું તમને જ્યારે ગણાવતો હતો ત્યારે મેં તમને કીધું, ઓકે, આપણી પાસે ત્રણ સૂત્રો છે. કયા કયા છે આપણી પાસે? વેલોસિટી વી બરાબર વી ઝીરો પ્લસ એટી, પછી બીજું સૂત્ર છે ડિસ્ટન્સ ડી બરાબર વી ઝીરો ટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર, અને ત્રીજું સૂત્ર છે વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર બરાબર ટુ એ એક્સ. હવે તમારો પ્રશ્ન એ છે કે સર જ્યારે હું દાખલો ગણવા બેસું ને ત્યારે હું આવડા પહેલાં સૂત્ર યુઝ કરું, પછી આ સૂત્ર યુઝ કરું, પછી આ સૂત્ર યુઝ કરું, તો પછી છેલ્લા સૂત્ર જ યુઝ થાય ત્યારે જ તે જવાબ આવે. ઓકે, એટલે બહુ ટાઈમ બહુ લાગી જાય છે, વાર બહુ લાગે છે. તો સર એ અમારે ક્યારેક કયું સૂત્ર મૂકવું નહીં, મૂકતા શીખવાડો. બરાબર છે. ઓકે, તો એનું આપણે સોલ્યુશન જોઈએ. ચાલો હું તમને બે માટે હું એપ્લાય કરીને કહું છું. ઓકે, એક આના માટે ને એક આના માટે, બે માટે હું તમને એક ને એક વસ્તુ કહું છું. ક્લિયર? કે કઈ રીતે મારે ત્રણમાંથી કયું સમીકરણ યુઝ કરવું કેમ ખબર પડે છે? તો કે આની અંદર મને શું આપ્યું છે? જો આ અંદર મને પ્રારંભિક વેગ આપ્યો છે, મને ખબર છે અંતિમ વેગ તો ઝીરો જ થાય, મુક્ત પતન છે તો ઉધ્વ દિશામાં ગતિ કરેલી. બરાબર, પ્રવેગ આપી દીધો છે. શોધવાનું છે શું? મારે હાઇટ શોધવાની છે, કાપેલું અંતર સ્થાનાંતર શોધવાનું છે. ચાલો, ઓકે, હવે દાખલા તરીકે હું તમને જો આ સૂત્ર એપ્લાય કરું તો આમાં ક્યાંય સ્થાનાંતર છે ચેક કરો તો એક્સ મારે શોધવાના છે. શું ક્યાંય એક્સ છે નહીં ને? તો હું આ સૂત્ર શા માટે યુઝ કરું બોલો તો? તમે યુઝ કરાય તો કે તમે એમ કહેશો કે સર આની અંદર નથી, ચાલો તો આની અંદર સૂત્ર મૂકો ને તમે પહેલાં ટાઈમ શોધો, પછી એ સૂત્ર તમે આમાં કિંમત મૂકો ટાઈમ, તો તમને ડિસ્ટન્સ મળે કે નહીં? ખ્યાલ શું કહું છું? તમે મૂકો તો એ ખોટા નથી. તમે શું કરશો? પહેલાં બધું લખ્યું છે એમાં તમે પહેલાં આવડો સૂત્ર એપ્લાય કર્યું, વી બરાબર વી ઝીરો પ્લસ એટી. સર ચાલો આમાં ડિસ્ટન્સ નથી પણ ટાઈમ તો છે ને, ટાઈમ આપણને મળી જશે કે નહીં? ઓકે, ખ્યાલ આવે છે. હવે તમે પછી શું કરો? પછી ડિસ્ટન્સનું સૂત્ર મૂકો, ડી બરાબર વી ઝીરો ટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર. હવે સર ચેક કરો તો અહીંયા ડિસ્ટન્સ શોધવાનું છે, હવે ટાઈમ મને મળી ગયો છે ને એ છે મારી પાસે, તો મને સ્થાનાંતર મળે જ છે. બરાબર, તો હા મળે જ છે, સાચી જ વાત છે, ક્યાં ખોટી વાત છે. અને એ પણ 100% એટલો જ આન્સર મળતો હશે, 100% એટલો આન્સર મળતો હશે. બરાબર છે. તો સર હું મેં દાખલો ગણ્યો તો બે સ્ટેપ થયા, તમે દાખલો ગણ્યો તો એક સ્ટેપ થયું, એવું કેવું? કારણ શું છે? તો કે મને આની અંદર જો આની અંદર મને ક્યાંય ટાઈમની જરૂરિયાત નથી, અને મને શોધવાનું શું કીધું છે? શોધવાનું શું કીધું છે? માત્ર ને માત્ર સ્થાનાંતર. બરાબર, તો હું એવું સૂત્ર સિલેક્ટ કરું છું કે જેમાં ટાઈમ ન હોય. હા, એ વસ્તુ અલગ છે કે અહીંયા પાછું એનું યુઝ કરવાનું આવ્યું છે, પણ આ તો દાખલો ચેન્જ થઈ ગયો ને. આપણે બે ક્વેશ્ચન પૂછ્યા, ડીની અંદર પણ બે ક્વેશ્ચન પૂછ્યા છે. ફર્સ્ટ ક્વેશ્ચન એવો છે કે દડાને ઉપર જતાં કેટલો સમય લાગશે, અને સેકન્ડ ક્વેશ્ચન એવો છે કે કેટલા સમય પછી દડો ખેલાડીના હાથમાં આવશે. ઓકે, પરંતુ તમે જ્યારે એમસીક્યુ સોલ્વ કરતા હશો ત્યારે દાખલાઓ કોઈ ગણતા હશો ત્યારે શું થાય? ખાલી કેટલો ઉપર જશે એ શોધવાનું આપ્યું હશે, ટાઈમ નહીં આપ્યો હોય. તો મેં અહીંયા શું કર્યું? તો કે જો મારી પાસે ટાઈમય નથી તો સ્થાનાંતરય નથી, અને શોધવાનું છે શું મારે? તો કે સ્થાનાંતર. તો એવું સૂત્ર એપ્લાય કરો ને કે જેમાં ટાઈમ ન હોય અને જેમાં સ્થાનાંતર જ હોય. બરાબર, જો આમાં ટાઈમ શોધવાની જરૂર નહીં પડે, ડાયરેક્ટલી સ્થાનાંતર મળશે. ખ્યાલ આવે? તો મારો દાખલો બે સ્ટેપમાં થવાના બદલે એક સ્ટેપમાં થઈ ગયો, અને તમે આ બે સ્ટેપમાં દાખલો ગણો તો એ ખોટો નથી. હા, આન્સર આના જેટલો આવી જવો જોઈએ.
અને જો વ્યવસ્થિત ગણતરી હશે તો આન્સર 100% એટલોક જ આવશે. ખ્યાલ આવે છે? ઓકે, ચાલો હવે બીજું. અહીંયા પર દડો ઉપર જાય ત્યારે એને કેટલો સમય લાગશે આપણે તે શોધવું ને. દડો ઉપર જાય ત્યારે કેટલો સમય લાગશે? તો સર તમે આવડા સૂત્ર એપ્લાઇડ કર્યું બરાબર. ઓકે, હું આ સૂત્ર એપ્લાઇડ કરું તો શું લાગે છે આવશે જવાબ? 100% આવશે જવાબ બરાબર. કેમ કે તમારી પાસે હવે સ્થાનાંતરે મળી ગયું છે બરાબર, સ્થાનાંતરે મળી ગયું છે એટલા માટે. પરંતુ તમને સિંગલ પર્ટિક્યુલર એટલો કે દાખલો પૂછ્યો છે કે ભાઈ ખેલાડી જે છે એ 29.4 મીટર પર સેકન્ડની સ્પીડથી ઉપર તરફ દડાને ફેંકે છે, તો એને ઉપરથી નીચે આવતા કેટલો સમય લાગશે? તો એ સમયે તમારી પાસે સ્થાનાંતર હશે નહીં ને. તો મારે કયો સૂત્ર એપ્લાય કરવું જોઈએ? તો કે ભાઈ મારી પાસે સ્થાનાંતર નથી અને સમય નથી અને મારે શોધવાનો સમય છે બરાબર. તો કયું સૂત્ર એપ્લાય કરાય? આમાં સ્થાનાંતર છે ને સમય છે. ઓકે ચાલો, તો આમાં સ્થાનાંતર છે ને સમય છે, આમાં સમય જ નથી. ચેક કરો તો આ સૂત્રનો બે ડેફિનેટલી નહીં યુઝ કરી શકું બરાબર. હવે મારી પાસે આ દાખલો ખાલી યુઝ કરો તો મારી પાસે સ્થાનાંતર ન હોત ને ત્યારે. એ તો ઠીક છે, આ દાખલો આપણે સાઈડમાં ગણેલો છે એટલા માટે થઈને. પણ ઇનકેસ હું આ યુઝ કરતે પછી એમાંથી તમે તો ટાઈમ તો નથી બરાબર, તો આ યુઝ ન કરાય ખોટે ખોટું. સ્થાનાંતર હું કામ શા માટે શોધવું જોઈએ આપણે એક્સ્ટ્રા એડ કરીને બરાબર. તો ડાયરેક્ટ આ સૂત્ર એપ્લાય કરો દો તો અમે ક્યાંય સ્થાનાંતર તમને વચ્ચે આડું નડે છે તો કે નહીં, ક્યાંય સ્થાનાંતર શોધવાનું કીધું છે તો કે નહીં, તો પછી ડાયરેક્ટલી આ સૂત્ર આપણે એપ્લાય કરાય. ઓકે, નહીંતર જો તમે આ સૂત્ર યુઝ કરો છો તો બે સ્ટેપમાં થશે. કઈ રીતે? જો તો કે તમે પહેલાં આવડું આ સમીકરણ મૂકો. આ પહેલું સ્ટેપ, આવડું આ સમીકરણ મૂકીને તમે શું શોધો છો? સ્થાનાંતર શોધો છો. એક્સ લખો યા ડી લખો, ઓકે કોઈ પ્રોબ્લેમ નથી, સ્થાનાંતર છે. હવે એ સ્થાનાંતર જે છે એ તમને આમાં મળી ગયું, વી ઝીરો હતા, પ્રવેગ છે, તો પછી આમાં મૂકો તો તમને ટી મળશે બરાબર ને. તો આ રીતે છે કે નહીં? પણ કેટલા સ્ટેપમાં થયા? બે સ્ટેપમાં થયા. અને પ્લસ મોટી રકમ થઈ ગઈ. આ સૂત્ર સોલ્વ કરો છો, આ સૂત્ર મૂકો છો અને પછી સાદુરૂપ આપો છો, પ્લસ આ સૂત્ર મૂકો છો અને પ્લસ સાદુરૂપ પાછું આપો છો, તો એ તમને ટાઈમ મળે છે. અને એ પણ જો અને ટી સ્ક્વેર વાળું એટલે બહુ બધીનું પાછું તમારે શું કરવું પડશે? અવયવીકરણ અવયવ પાડવા પડશે અને પછી ટી બરાબર એટલે અને ટી બરાબર એટલે બે ભાગ આવશે બરાબર, એટલે ગણતરી છે એટલી લાંબી થશે. ઓકે, તો સવા જવાબ તો 100% આવશે, પરંતુ મારી પાસે ત્રીજું સમીકરણ છે. ચેક કરો, વી બરાબર વી ઝીરો પ્લસ એટી, જેમાં સ્થાનાંતર શોધવાનું નથી કીધું મને, જરૂરી નથી. ઓકે, અને આપ્યું નથી, જરૂરી નથી બરાબર. તો ડાયરેક્ટ આ સૂત્ર એપ્લાય કરીને તમે ટાઈમ મેળવી શકો છો બરાબર છે. તો આપણે જરૂરી શું છે? ઝડપથી દાખલાઓ કેમ થાય? ઓકે, નાના ગણતરી ઓછી અને ઝડપથી દાખલાઓ કેમ થાય? તો એના માટેની આ સોલ્યુશન છે કે તમને પહેલાં ત્રણ સૂત્રો છે આ ચેપ્ટર ગણો, એટલે ત્રણ સૂત્રો તમારા માઇન્ડમાં હોય હોય ને હોય જ અહીંયા સુધી પહોંચી ગયા છે બરાબર. હવેમાંથી ચેક કરો તમારી પાસે શું નથી, તો કે સ્થાનાંતરને ટાઈમ નથી, ટાઈમ શોધવાનો છે. તો બસ ડેફિનેટલી આ સૂત્ર યુઝ કરવાનું થાય. બાકીના બેમાં સ્થાનાંતર છે તો એ સૂત્ર શા માટે યુઝ કરવા? અને યુઝ કરો તો બે સ્ટેપમાં જવાબ થાય, સાદુરૂપ આપવો અને કેટલો બધો ટાઈમ લાગે બરાબર છે. એટલે તમારે એના મદદથી, એટલે મેં ફાઇનલી આ ચોઈસ કરી. મને આવું કેમ વિચારતા આવડે છે? કારણ કે હું લાંબા ટાઈમથી ગણતરી કરું છું બરાબર છે. દરેકે દરેક તમને મેં દાખલાઓ ગણાવ્યા. ઓકે, ત્યાર પછી હું ઘણા બીજા દાખલાઓ પણ સોલ્વ કરું છું. હું દર્પણના દાખલાઓ સોલ્વ કરું છું, મોડર્ન એબીસીના દાખલાઓ સોલ્વ કરું છું. એટલે હવે મારી ઝડપ વધતી જાય છે. કયું સૂત્ર મૂકું નહીં મને ખ્યાલ આવતો જાય છે. ખ્યાલ આવો શું થાય છે? હવે મારી શું થાય કે સ્પીડ વધી ગઈ છે વિચારવાની. કેમ કે હું કેટલા ટાઈમ થાય એનો એક દાખલા કરું છું, કેટલું રિવિઝન થાય છે મારું. ઓકે, મેં આના પહેલાં મેં ઘણા બધા એમસીક્યુ સોલ્વ કર્યા હશે બરાબર ને. એટલા માટે મારું વિચારવાના સ્ટેપ કે કયું સૂત્ર મૂકવું એ વિચાર શક્તિ જલ્દી થઈ ગઈ છે. તો તમે પણ જેમ 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 પ્રેક્ટિસ કરતા જશો એમ 100% કયું સૂત્ર આનામાં મૂકવું એ તમે ક્યારે ખ્યાલ આવશે? તો કે ઘણા બધા દાખલાઓ ગણશો, એની ઘણી બધી પ્રેક્ટિસ કરશો, તો તમને કોઈ નવા દાખલા તમે જોશો તો 100% તમને હવે એની અંદર આ ત્રણમાંથી કયું સૂત્ર મૂકવું એ તમને આઈડિયા આવી જ જશે બરાબર. કેમ કે દાખલા ગણો છો તો તમને રકમમાં બધી વસ્તુ આપી છે, શું આપ્યું છે એ છે અને શું શોધવાનું છે એ પણ આપ્યું છે. વસ્તુ શું છે? તો કે શું આપેલું છે એના પરથી શું શોધવાનું છે એના આપણે સૂત્ર ગોતવાના છે. એના સૂત્ર મળી જાય એટલે જવાબ તો આપણો આવી જ જાય છે બરાબર. તો એ સૂત્રો આપણી પાસે ઘણા બધા છે. તમે લાઇનસર ગોઠવો તો એને રિલેટેડ, તો હવે એ બધામાંથી આપણે કયું સૂત્ર એપ્લાય કરવું? ઓકે, પાંચ સૂત્ર છે. ઓકે, એમાંથી કોઈ એક સિલેક્ટ કરીને એપ્લાય કરવું. ઓકે, તમે પાંચે પાંચ એપ્લાય કરશો તો દાખલા તરીકે એક એપ્લાય કરીને જવાબ લાવતા તમારે એક મિનિટ લાગે છે.
તો કેટલો ટાઈમ લાગ્યો પાંચે પાસ એપ્લાઇડ કરો તો? 5 મિનિટ લાગશે. લક સારા હોય તો બીજા કે ત્રીજા કે ચોથા એમસીક્યુ માં બીજું કે ત્રીજું કે ચોથું સૂત્ર મૂકો ત્યાં તમારો આન્સર આવી જાય. પરંતુ દરેક વખતે તમારે તો ઘણી બધી વાર લાગી, બરાબર? એટલે તમે દાખલાઓની જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ તમને આઈડિયા આવતો જશે કે મારે આની અંદર આ 5માંથી કે 3માંથી આ સૂત્ર મૂકવું એમ, બરાબર છે? ઓકે, ચાલો તો આપણે મેઇન ટોપિક પર આવીએ. આપણે આમાં આપણે શું થાય છે, પદાર્થ ઉપર જાય છે ને ત્યાંથી પાછો નીચે આવે છે તો એ ખેલાડીના હાથમાં આવે ત્યારે કુલ કેટલો સમય લાગે છે, તો આપણે વાત કરીએ છીએ ઉપર જાય ત્યારે કેટલો સમય લાગે છે, બરાબર? તો એમાં અંતિમ વેગ કેટલો છે? 0. ઓકે, પ્રારંભ વેગ કેટલો લીધો છે આપણે? 29.4 પ્લસ એ કેટલા છે? 9.8. બટ કેવા હશે? આપણે ઉપર તરફ જાય છે તો પ્રવેગ કેવો થાય? માઇનસ થાય ને, નીચે તરફ થશે ને પ્રવેગ, એટલે માઇનસ. કેમ કે ઉપર તરફ જાય છે તો વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે. આપણે એટલું જ વસ્તુ યાદ રાખો, ઉપર તરફ જાય છે તો વેગમાં ઘટાડો થાય છે એટલે પ્રવેગ કેવો હશે? માઇનસ. નીચે તરફ આવે છે તો પદાર્થના વેગમાં વધારો થાય તો પ્રવેગ કેવો આવશે? પ્લસ. રેડી? ચાલો, અને ટી આપણે શોધવાના છે. ઓકે, આ -9.8t વાળું સ્ટેપ જે છે માઇનસ છે, આ બદલાવો તો કેવું થઈ જશે? પ્લસ થઈ જશે. સો 9.8t ઇઝ ઇક્વલ ટુ 29.4. સો ફાઇનલી ટી ઇઝ ઇક્વલ ટુ 29.4 ડિવાઇડેડ બાય 9.8 ઇઝ ઇક્વલ ટુ 3 સેકન્ડ. માટે પદાર્થને ઉપર જતા કેટલો સમય લાગશે? દડો છે ને, દડાને ઉપર જતા લાગતો સમય બરાબર 3 સેકન્ડ, અને નીચે આવતા લાગતો સમય, નીચે આવતા લાગતો સમય પણ કેટલો થશે? 3 સેકન્ડ. માટે તો ખેલાડીના હાથમાં પાછો આવતા કેટલો સમય લાગશે? 3 ને 3 6 સેકન્ડ લાગશે. માટે કેટલા સમય પછી દડો ખેલાડીના હાથમાં આવશે? લખવું પડે, માટે 6 સેકન્ડ પછી દડો ખેલાડીના હાથમાં આવશે. ઓકે, આ લખવું સેન્ટેન્સ ફરજિયાત છે ભાઈ. તમારો જવાબ તો એવો 3 સેકન્ડ, તો આપણે જવાબ ફાઇનલ તો 6 સેકન્ડ છે ને, તો એ દેખાડવાનું છે કે આપણે ફાઇનલી 6 સેકન્ડ પછી દડો જે છે ખેલાડીના હાથમાં આવે છે. ક્લિયર? ખ્યાલ આવે છે બધાને? પક્કું? ઓકે, ચાલો હવે તમને સૂત્ર કઈ રીતે એપ્લાઇડ કરવા એ ધીરે ધીરે મેં કીધું, એમ પ્રેક્ટિસ કરતા જજો તો તમને આવડી જશે. ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ, ચાલો તો આજના દાખલામાં અહીંયા સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.